नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ Z24 કા લાખો આપની સાથે જોહી ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો। શનિવારે ધોનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ સંન્યાસની જાહેરાત કરી। ધોનીએ એક વિડિયો પોસ્ટ કર્યો અને સૌનો આભાર પણ માન્યો। જુનિયર ક્રિકેટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર ધોનીની ગણના ઓલ ટાઈમ ગ્રેટ ખેલાડીઓમાં થાય છે। 2004 માં ધોનીએ બાંગ્લાદેશની સામે વનડે મેચથી પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી, જો કે ધોની કરિયરના પહેલા મેચમાં પહેલા જ બોલ પર રન આઉટ થઈ ગયા હતા। તેઓ કરિયરની છેલ્લા મેચમાં પણ રન આઉટ થયા હતા, જેથી કહેવામાં આવી રહ્યું છે કે રન આઉટ પર ચાલુ થયેલું ધોનીનું કરિયર રન આઉટ પર ખતમ થઈ ગયું। 2019 માં વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે ધોની સેમિફાઇનલ રમ્યા હતા, જે તેમની છેલ્લી મેચ હતી। ધોનીની કપ્તાનીમાં ભારત T20 વર્લ્ડ કપ, ક્રિકેટ વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી ચૂક્યું છે। તો આ તરફ કેપ્ટન કૂલ તરીકે જાણીતા ધોનીએ 2014માં અચાનક જ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી। ધોનીએ વર્ષ 2017ની શરૂઆતમાં જ વનડે અને T20ની કપ્તાની પણ છોડી હતી અને હવે તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને પણ અલવિદા કહી દીધું। હું એમની સાથે ખૂબ જ સંપર્કમાં ક્રિકેટને હિસાબે હતો અને જ્યારે હું 2007માં BCCIનો ઓનરરી સેક્રેટરી હતો અને ત્યારે જ અમે એને કેપ્ટનશીપ આપી હતી અને જે અમે એનામાં વિશ્વાસ મૂક્યો એ બાકીના વર્ષમાં એણે બધી રીતે એ વિશ્વાસને સુંદર રીતે નિભાવ્યો અને એ ઇન્ડિયાના વન ઓફ ધી બેસ્ટ કેપ્ટન, વન ઓફ ધ બેસ્ટ પ્લેયર વિધાઉટ એની કોન્ટ્રાવર્સી એણે પોતાની કેરિયર કરી અને કાલે જે એણે પોતાની નિવૃત્તિ જાહેર કરી એ માટે ઇન્ડિયન ક્રિકેટ એક મોટી ક્રિકેટરને એની સેવાથી દૂર કરશે। પણ મને લાગે છે કે જે એણે પોતાના રમતના કાર દરમિયાન જે બધા રેકોર્ડો કર્યા અને ઇન્ડિયાની ટીમને જે બિલ્ડઅપ કરી, બે વર્લ્ડ કપ પણ જીતાડી આપ્યા, એ બહુ મોટી સિદ્ધિ છે। પહેલાં તો હું એને એના બહુ મોટું એની માટે કોંગ્રેચ્યુલેશન કહું છું કે એને એનું કેરિયર એટલું સરસ રીતના એને જે સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી એટલું ફાઇન રીતના એને જે કેરિયર એનું બનાવ્યું છે એમાંથી ઘણા બધા એ શીખવાની જરૂર છે। એટલે જે યંગસ્ટર છે કે એના કોઈ ડિસિઝન્સ ખોટા હતા નહોતા, બટ એ એનું કામ કમ્પોઝ બધું રાખતા હતા। પ્લસ એ જ્યારે મેચ રમવા આવ્યા, જ્યારે આપણે અહીંયા જીતા હતા માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં, ત્યારે મેચ જીતીને પણ એ એકલા કામ, જ્યારે વિરાટ અરે યુવરાજસિંહને જ્યારે મેચ મેન ઓફ ધી મેચમાં હીરો બાઇક મળ્યું ત્યારે પણ એ એવું નહોતું કે એ બાઇક ખાલી લઈને વયો જતો, એ બહુ મજાના હતા, હોલ હાર્ટેડલી હતા અને ખૂબ એને એ બાઇક ફેરવ્યું, બધાએ પબ્લિકને મજા કરાવી, એનાથી એને એન્ટરટેઇન પણ કર્યું છે। એટલે એ બહુ એના એને પ્રોપર એની બધી વસ્તુમાં એને બેલેન્સ કરતા આવડતું હતું MS ધોનીને, ધોની ભૈયાને। એટલે આપણે ખાસ એની ઘણી બધી એવી મેમરીઝ છે કે આપણે એની માટે ખાસ એક મેમેન્ટો પણ બનાવેલું હતું, જે એને આપણે રિપ્રેઝેન્ટ BCCI થ્રુ કરાયું હતું અને આપણી પાસે એવી ઘણી બધી મેમરી છે। કદાચ ઓપનિંગ વખતે પડી જ્યારે મેચ રમવા આપણું સ્ટેડિયમ જે નવું બન્યું ત્યારે પણ એ હતા અને એને બહુ એપ્રિશિએટ કર્યું હતું આ સ્ટેડિયમ માટે। તો એક પછી એક લોકોની પ્રતિક્રિયાઓ આવી રહી છે અને જ્યારથી ધોની આ જાહેરાત કરી છે ચાહકોમાં પણ ક્યાંક કેટલેક અંશે નિરાશા છે કે હવે ધોનીને તેઓ રમતા નહીં જોઈ શકે। તો આ સાથે અમારી સાથે ચર્ચા કરવા માટે ગેસ્ટ પેનલ જોડાય છે, હિતેશ પટેલ છે અમારી સાથે, ક્રિકેટ એક્સપર્ટ છે, તુષાર ત્રિવેદી છે વરિષ્ઠ પત્રકાર છે અમારી સાથે અને પૂર્વ ક્રિકેટર પણ છે તેઓ, અને આ સાથે અતુલ બેદાડી પણ છે જેઓ પૂર્વ ક્રિકેટર છે અમારી સાથે। આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત। હિતેશભાઈ, સૌથી પહેલો સવાલ આપને કે તમામ લોકોના મનમાં પણ એક સવાલ છે કે આખરે ધોનીએ નિવૃત્તિ જાહેર કરી કેમ? લોકડાઉન બાદ જ્યારે હવે ધીરે ધીરે શરૂઆત થવાની હતી, ઓનલાઈન તો તમામ બાબતોની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ધોનીની આ નિવૃત્તિ કે ઘણા બધા ચાહકોમાં એક નિરાશા પણ છે ને આ સાથે જાણવાની ઉત્સુકતા પણ જાણવી। નિરાશા એકલા ચાહકોને નથી પણ હવે ક્રિકેટ સાથે સંકળાયેલા દરેક લોકોને છે, પણ દરેક જગ્યાએ એક સમય તો આવતો જ હોય છે કે રિટાયર થવાનું હોય છે। ધોનીની વાત કરીએ તો
એને જે રીતે આ દેશને એક રિટાયરમેન્ટ થવાનો એક મેસેજ આપ્યો 15 ઓગસ્ટે, કેટલાકની કરોડો દર્શકો ભારતમાં અને ભારતની બહાર, આજે કદાચ હું આવું છું અહીંયા ઘડી તારે હજુ બી મારા આંખમાં ઊંઘ એટલા માટે હશે કે હું આખી રાત વિચારતો રહ્યો કે એને એ રીતે જે રીતે એક રિટાયરમેન્ટ આપી, એ ચોક્કસ એ રિટાયરમેન્ટનો જે સમય આપ્યો, જે રીતે એને જાહેરાત કરી, એ ચોક્કસ બધાના મનમાં એ જ આવ્યું કે ધોનીએ રિટાયરમેન્ટ કેમ આપ્યું. આવું જ ધોનીએ 2012માં જ્યારે ઓસ્ટ્રેલિયામાં આપણે ટેસ્ટ મેચ રમતા હતા અને આપણે વિજયી થયા હતા, અને પછી એઝ એ કેપ્ટન એને પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે જવાનું થયું ત્યારે મને ખ્યાલ છે 5 મિનિટ પહેલાં એને બીસીસીઆઈના સેક્રેટરી સાથે વાત કરી કે હું હવે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી રહ્યો છું અને હું ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈશ. અને જેવા એ પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યા ત્યારે એમને પોતે જે રીતે વાત કરી અને બીસીસીઆઈનો ત્યાં સુધીમાં પત્રકારોને મેસેજ પણ આવી ગયો હતો, તો ધોની પોતે જ્યારે પણ કંઈક પણ ડિસિઝન લે છે તારે એની પોતાની એક વિચાર આગવી શક્તિ છે, એ પોતાને ખ્યાલ છે. એ આ ભારતના ઇતિહાસમાં એવો ક્રિકેટર છે કે જેને દરેક ફોર્મેટની અંદર ભારતને વર્લ્ડ કપ જીતાડ્યું છે, એટલું જ નહીં પણ ભારત માટે એને માટે દેશદાસ જે કહેવાય ને કે ભારત માટે બધા જ ક્રિકેટરને છે. પણ એનો એક ઉત્તમ સરસ દાખલો આપું કે 2011માં આપણે જ્યારે વર્લ્ડ કપ જીત્યા ત્યારે વર્લ્ડ કપ જીત્યા પછી બીજા દિવસે આઈસીસીનો એક પ્રોટોકોલ હોય છે કે કેપ્ટન એની ટ્રોફી સાથે એક ફોટો પડાવતો હોય છે. ત્યારે ધોનીએ એવું વિચાર્યું હતું કે હું આ વર્લ્ડ કપ જીતીશ ને તો 24 કલાકની અંદર તિરુપતિ બાલાજીમાં જઈને મારા વાર કાઢીને આવીશ. કોઈને ખબર ના પડી, એ પોતે ગયો તાત્કાલિક તા વાર કાઢી. બીજે દિવસે જ્યારે આપણે એને ફોટામાં જોયો હશે ત્યારે એ ફોટામાં એ વાર વગર ધોનીને આપણે જોયો હતો. એટલે આ ધોનીનું એક કમિટમેન્ટ છે ક્રિકેટ પાસે, એક દેશ માટે. અને એ હું એટલા માટે કહી શકું છું કે ધોનીએ જ્યારે પણ આ વિચાર્યું હશે ત્યારે ચોક્કસ એને બહુ સમજીને વિચાર્યું છે અને એને સમય પણ એવો સરસ રાખ્યો છે. એ આ દેશ સાથે સંકળાયેલો છે, દેશના આર્મી સાથે સંકળાયો છે, આર્મીની ટ્રેનિંગમાં ગયેલો છે. 15 ઓગસ્ટનો દિવસ એને, એટલે આ બધી જ વસ્તુ આપણને એક પ્રેરણા આપે છે, યુવાનો આવનારા યુવાનોને એક નવું માર્ગદર્શન આપે છે અને બહુ ક્લેરિટી સાથે એને કામ કર્યું છે. એને જ્યારે પણ આ ક્રિકેટમાં 2004 પહેલાંનો એનો સંઘર્ષ, એની તમે બાયોપિક જુઓ, એ બાયોપિક આજે પણ જેટલાના ઘરે ચાલતી હશે, હું કહું છું કે છેલ્લા લોકડાઉનની અંદર કોઈ પણ એ બાયોપિક જ્યારે આવી હોય ત્યારે એને એને ફોરવર્ડ નહીં કરી હોય. માણસ 2-5 સેકન્ડ 10 સેકન્ડ 5 મિનિટ એ વસ્તુ જોઈ છે, એ બતાવે છે કે કેટલા લોકોના દિલમાં એ વસેલો છે અને એનું એક આગવું જે કંઈ એને ડિસિઝન લીધું છે. હું આપને એટલા માટે કહી શકું છું કે જે વસ્તુ અમે કદાચ એને નજીકથી કદાચ જે રીતે જોઈ રહ્યા છે એ એનું એક અદભુત વ્યક્તિત્વ દેખાઈ રહ્યું છે. બિલકુલ, એ વ્યક્તિત્વની સાથે સાથે ક્રિકેટર માટે પણ જે ચાહના લોકોને હતી તેમના માટે અને હજી પણ ક્યાંક લોકોમાં એ દેખાય છે ને એટલા માટે જ આ નિરાશા છે, કેમ કે હવે એક ક્રિકેટર તરીકે જોવા નહીં મળે, કદાચ એમને તેમને ગમે ત્યાં મળી જાય. અમારી સાથે તુષાર ત્રિવેદી પણ છે, જે પૂર્વ ક્રિકેટર પણ હતા અને આ સાથે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ પણ છે. તુષારભાઈ, સૌથી સારો સવાલ એક આપના માટે એક સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તરીકે, કે જ્યારે પણ કોઈ ક્રિકેટર આ રીતે નિવૃત્તિ જાહેર કરતો હોય છે ત્યારે તમામ લોકોને સવાલ તો થાય પણ સાથે સાથે ઘણી બધી એવી બાબતો હોય છે કે તેની નિવૃત્તિ જાહેર કરવા પાછળ જોડાયેલી હોય છે, તેના ઉપરથી પડદો ઉઠાવવાનો પ્રયત્ન કરજો. તુષારભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? આપણે એમ કહી શકીએ કે તેમની જી બોલો. હા, એટલે ધોનીની જે નિર્ણય શક્તિ હતી તેના જે અમુક નિર્ણયો એવા હતા જે અકળ હતા. રાઇવલ ટીમને તો જલ્દી સમજમાં ના આવે અથવા તો ખબર ના પડે, પણ તેની ટીમના સાથીઓ પણ ઘણીવાર વિચારતા કે આમાં આ અંગે ધોની કેવો નિર્ણય લેશે. અને ધોનીએ જે અમુક અકળ નિર્ણયો લીધા છે તેનો સરવાળે લાભ તો ભારતીય ટીમને જ થયો છે. જેમ પોચીભાઈએ પહેલાં જે વાળ કપાવવાની વાત કરી તેવો જ મને એક પ્રસંગ યાદ આવે છે કે 2006માં જ્યારે ભારતની ટીમ પાકિસ્તાન ગઈ ત્યારે ધોની નવો નવો હતો પણ ખૂબ લોકપ્રિય હતો અને લાંબા વાળને કારણે ધોની ખૂબ પ્રખ્યાત હતો.
હવે એ સમયે પાકિસ્તાનના એ વખતના વડા પરવેઝ મુશરફે જાહેર કાર્યક્રમમાં ધોનીને એમ કહ્યું હતું કે તું તારા વાળ છે ને એ ક્યારેય કપાવતો નહીં, તને આ વાળ સારા લાગે છે અને તારે રાખવા જ જોઈએ. આ વાત કર્યાના 3 કે 4 દિવસ પછી જ્યારે ભારતીય ટીમ ભારત પાછી આવી ત્યારે ધોનીએ વાળ કપાવી નાખ્યા હતા. એટલે એવું નથી કે આવડી મોટી હસ્તી આપણની આપણા વખાણ કરે છે, આપણી પ્રશંસા કરે છે તો આપણે એમનું માનવું જોઈએ, પરંતુ ધોની પોતાની રીતે જ મરજી મુજબ નિર્ણય લેવા માટે જાણીતો હતો. બિલકુલ. એ સાથે એક સવાલ એ પણ થાય કે હવે કયા નવા ચહેરા સામે આવશે, કેમ કે આપે જે રીતે કહ્યું કે ધોની હંમેશાથી કંઈક નવું કરવા માટે તૈયાર રહેતા હતા અને તેમણે ચાન્સ પણ એટલા જ આપ્યા છે. અને આવાનો એકાદ પ્રસંગ યુવરાજ સિંહનો પણ છે, 2007 વર્લ્ડ T20ના લીગ રાઉન્ડનો પણ છે, તેની પણ આગળ વાત કરીશું. પણ આ સાથે ધોનીના બહાર જવાથી બીજા અન્ય ચહેરાઓ છે કે જેની રાહ ચોક્કસ જોશે ખાસ કરીને તમામ ભારતીયો. આપને શું લાગી રહ્યું છે કે હવે આગળ કયા નવા ચહેરાને સ્થાન મળી શકે છે? તુષારભાઈ, એટલે આમ તો અત્યારે જે ભારતીય ટીમ રમે છે તેમાં જ ધોની પછીના આગામી ચહેરાઓ દેખાઈ આવે છે, કારણ કે 9 જુલાઈએ ધોની તેની છેલ્લી મેચ રમ્યો, ત્યારથી છેલ્લા 13 મહિનાથી ધોની એક પણ મેચ રમ્યો ન હતો. એટલે ધોનીની ગેરહાજરીમાં ભારતીય ટીમે કેવું પ્રદર્શન કરવું જોઈએ અથવા તો કેવી રીતે રમવું જોઈએ એ તો ટીમ હવે શીખી જ ગઈ છે. એટલે અત્યારે એકદમ અણધારી અછત નહીં પડે, અણધારી ખોટ નહીં પડે. તેમ છતાંય ભારતીય ક્રિકેટનું માળખું છે એટલું બધું મજબૂત છે, આપણું ડોમેસ્ટિક ક્રિકેટ એટલું મજબૂત છે એજ ગ્રુપથી લઈને રણજી ટ્રોફી લેવલ સુધી, કે ધોનીની ગેરહાજરીમાં બીજા મળશે, પણ મારે એટલું કહેવું પડશે કે બીજો ધોની નહીં મળે. બિલકુલ, એ ખોટ ચોક્કસથી રહેશે. અતુલ બિદાડે પણ છે આપણી સાથે, પૂર્વ ક્રિકેટર. અતુલભાઈ, સુરેશ રૈના જે ધોનીને ફોલો કરે છે ને એટલા માટે જ તેમના નિવૃત્તિ પછી તેમણે પણ નિવૃત્તિ જાહેર કરી દીધી અને તે પણ તેમના પણ એટલા ચાહકો હતા અને એ પણ આપણા માટે એટલું જ દુઃખદાયક, એવો તેઓ પણ હવે આપણને પીચ પર જોવા નહીં મળે. કહી શકાય કે આ બંનેની ખોટ આગામી સમયમાં ચોક્કસથી સાલશે અને ખાસ કરીને ધોનીની કેપ્ટનશીપની. હા, જોયું, તમે જોશો રિસન્ટલી આ ઘણા મહિનાઓથી કોવિડના રિલેટેડ ન્યૂઝ આવતા હતા અને એમાં સડનલી ધોની અને ફોલોડ બાય રૈના બંનેના જે ન્યૂઝ આવ્યા એ અણધાર્યાને કામ કહી શકાય કે એક પ્રકારે શોક આપનારા હતા. જે રીતે હિતેશભાઈએ કીધું, ચોક્કસપણે એમાં સહમત થઈશ કે ઘણા વિચારો આવી ગયા રાતે, કે એણે એવું ટ્વીટ કર્યું હતું કે 19 અને 29 કે 28 કે 7:15 કે 7:30 પછી મને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી કોઈએ ગણવો નહીં, હું રિટાયર થઈ રહ્યો છું. તો જે રીતે એની એક આગવી કળા છે લોકોને પોતાની રીતે પોતાની છાપ ઊભી કરવાની, ભલે ક્રિકેટમાં હોય કે ક્રિકેટની બહાર હોય, ક્રિકેટમાં એમને તો આ એક થોડું પ્રકારે થોડું શોક લાગ્યો, પણ ક્રિકેટ કોઈના માટે રોકાતું નથી. હા, એમની જગા કોઈ લઈ ના શકે, જેવો સચિન છે કે રાહુલ છે કે સહેવાગ છે, વિરાટ છે, આ વિરાટ તો કરંટ છે, પણ એમની જગા કોઈ લઈ ના શકે. એવી રીતે ધોનીની ખોટ ચોક્કસપણે એક વેક્યુમ ક્રિએટ થશે. જે રીતે આ 2020 વર્લ્ડ કપ આવતો હતો અને જે રીતે એની જરૂર હતી આપણને અને સડનલી આ ડિસિઝન લીધું, પણ એણે આ સમજી વિચારીને નિર્ણય લીધો હશે. અને સુરેશ રૈના જે ઘણા આપણે કહી શકીએ, સુરેશ રૈના છે, આરપી સિંઘ છે, મહેન્દ્રસિંહ ધોની છે, આ બધા એક મિત્રો છે, એમનું સર્કલ છે. તમે જોયું છે ચેન્નાઈ સુપર કિંગમાંથી જ બંને રમતા હોય છે. તો જે રીતે આ બંને જે ડિસિઝન લીધું છે તો એકબીજાને વિચારીને સમજી વિચારીને, ખાસ કરીને મને એવું લાગે છે કે આ જે આઈસીસી વર્લ્ડ કપ જે પોસ્ટપોન થયો છે અને જે આ 2-4 મહિના પછી આના પછી આઈપીએલ છે 1.5 મહિના અને પછી ઓસ્ટ્રેલિયાની ટૂર આવે છે, તો એમાં આ ઓસ્ટ્રેલિયન ટૂરમાં પોતાનું આમ કહી શકે ઘણા દિવસોથી, તુષારભાઈએ કીધું કે ઘણા મહિનાઓથી બહાર હતો ધોની, અને ધોનીની જગ્યાએ આજે બીજા વિકેટકીપર ટ્રાય કર્યા ઇન્ડિયન ટીમે, પણ જેટલા ગાજા મેઘ વરસ્યા નહીં, રિષભ પંત હોય, સંજુ સેમસન હોય, તો આ બધાને ટ્રાય કરવું હવે આટલા હાઈએસ્ટ લેવલે, તો મને લાગે છે કે જે રીતે જોઈએ આઈપીએલ આવે છે એમાં ધોનીનું રિપ્લેસમેન્ટ આ સિલેક્ટરો ચોક્કસપણે જોશે. બિલકુલ, એટલે આવનારા સમયમાં આ ખોટ તો ચોક્કસથી સાલવાની છે, પણ આ સાથે સાથે એક વિશ્વ વિજેતા 2-2 વખત બનાવનાર ધોનીની વિદાય માટે એક મેચ ચોક્કસથી હોવી જોઈએ તેવું દર્શકો પણ ઘણી બધી જગ્યાઓ પર કહી રહ્યા છે અને જે પ્રતિક્રિયાઓ ગઈકાલથી આવી રહી છે તેના ઉપર પહેલા એકવાર નજર કરી લઈએ. હમ સબકે લિયે બડા શોકિંગ રહા, એકદમ સંભાવના નહીં થી ઇસ ખબર કી, ઓર ઇસસે ક્રિકેટ ફેડરેટી ઓર ક્રિકેટ જગત મે કઈ તરહ કે રિએક્શન્સ આ રહે હૈ. और जितनी फैन फॉलोइंग धोनी की है शायद ही पिछले कई सालों में किसी क्रिकेटर की रही है या आगे रहेगी. और उस जैसा शांत स्वभाव का क्रिकेटर जो एक फाइनेस्ट क्रिकेटर था, फाइनेस्ट क्रिकेटर रहा है, एक फाइनेस्ट ह्यूमन बीइंग भी है,
इस तरह की पर्सनैलिटी, इस तरह के इंसान बहुत रेयर होते हैं और सदियों तक इनको क्रिकेट फेडरेटी, क्रिकेट जगत याद रखेगा। देखिए, ये तो एक चौंकाने वाली बात है और जो भी डिसीजन आज तक लिया है, चाहे वो टेस्ट क्रिकेट से हो, इसका वो अपना डिसीजन किसी को बोलने का मौका उन्होंने नहीं दिया आज तक। तो इस तरह से आज जो डिसीजन वो लिया, तो निश्चित रूप से ये चौंकाने वाली बात है, लेकिन उन्होंने इसकी सूचना बोर्ड को पहले दे रखी थी। दुख तो है ही है, हम चाह रहे थे, ये व्यक्तिगत मेरा अपना व्यक्तिगत विचार है कि वर्ल्ड कप जो T20 होना था आगे बढ़ा, उसमें खेले और भारत को एक बार फिर से उसके योगदान से विराट कोहली को ट्रॉफी लाके भारतीय एक क्रिकेट में एक नया इतिहास जड़ दे। तो आ तमाम प्रतिक्रियाओ अने जे रीते तमाम क्रिकेट चाहको छे के जेओ धोनी ने खूब प्रेम करे छे, तेमनी प्रतिक्रियाओ परथी एवुं चोक्कसथी कही शकाय के तेओ धोनी ने एटलो प्रेम करता हता, पण आ साथे साथे तेमनी निर्णय शक्तिनो पण एटलो ज सन्मान करता हता। हितेश भाई, एक सवाल ए थाय तेमना अंगत जीवन ने लईने, घणी बधी एवी बाबतो छे धोनी ने लईने, कदाच एवा एक के बेज क्रिकेटरो छे के जेमनी वातो फिल्मी पडदा उपर बहार आवी होय, પણ એમાંના એક ધોની પણ રહ્યા છે, પણ એ સાથે પણ એવી ઘણી બધી બાબતો છે કે જે તેમની સાથે જોડાયેલી છે, જે આજ સુધી લોકો સુધી નથી પહોંચી, પરંતુ ક્રિકેટ જેટલું તેમની નજીક છે તેટલું અંગત જીવન પણ એટલું જ નજીક રહ્યું। જાણી બહુ સારી વાત કરી, ક્રિકેટની દુનિયામાં કેટલી વસ્તુઓ 1993 થી લઈ અને 2010 સુધી મેં ક્રિકેટને ખૂબ નજીકથી જોયું છે અને એમાં કેટલાક ખેલાડીઓને પણ મેં નજીકથી જોયા છે, પણ ધોનીએ ક્રિકેટની અંદર હું એવું કહી શકું કે જેટલા પણ ક્રિકેટરો હોય એ ગમે ત્યારે આપણને રાત્રે કોઈ બી જગ્યાએ જોવા મળે, પછી એ હોટલની લોબી હોય કે કોઈના ઘરે જમવા ગયા હોય, મહેન્દ્રસિંહ ધોનીને મેં જ્યાં સુધી જોયો છે ત્યાં સુધી એ ક્રિકેટની મેચ રમતો હોય અને એને પોતે મેં કોઈ દિવસ અથવા એની કોઈ એવી તસવીર નથી જોઈ કે જેમાં મેં એને એ મેચો દરમિયાન એ પોતે બહાર ગયો હોય, અને એને એક આ ટ્રેડિશન તોડી છે, એનું કમિટમેન્ટ જે ક્રિકેટ પાછળ છે, એનું જે વિચારવાનું હોય છે, બીજા દિવસનું લક્ષ હોય છે, અથવા યુવા ક્રિકેટરોને કંઈક કહેવા માટેની જે વાત હોય છે, હું એવું માનું છું કે આ મહેન્દ્રસિંહ ધોનીએ ક્રિકેટની અંદર જો આ ચહેરો શરૂ કર્યો હોય તો હું એવું માનું છું કે મહેન્દ્રસિંહ ધોનીએ કર્યો છે। બીજી વસ્તુ કહું કે મહેન્દ્રસિંહ ધોનીએ નવા ક્રિકેટરો, એટલે આજે તમે વર્લ્ડ કપ જીતો, ચેમ્પિયન્સ ટ્રોફી જીતો કે તમે T20 જીતો, તો નવા ખેલાડીઓ જે ટીમમાં આવ્યા હોય, યુવા ખેલાડીઓ હોય, આજે પોતે દરેક કેપ્ટન એવું ઈચ્છે કે આ કપ લઈને હું ઊભો રહું ને મારો ફોટો પડે, પણ એને એ ચીલો શરૂ કર્યો કે નવો આવનારો યંગ છોકરો હોય અથવા તો થોડા વખતમાં જ એ આવ્યો હોય અને એને એ કપ આપી અને પોતે સાઈડમાં જતો રહે, એ પ્રથા એને જે ચાલુ રાખી, એ આજે પણ વિરાટ કોહલી પણ આ જ વસ્તુ કરે છે। એટલે હું એવું માનું છું કે એક બહુ સરસ એને એક ક્રિકેટની અંદર એક ભાવના ઊભી કરી છે। સાથે સાથે ધોનીની તમે જે અંગત વાત કરી એનું એક પેરિફેરી છે, જેમ અતુલે કીધું એમ RP સિંહથી લઈને રાયનાથી લઈને એનું જે એક વર્ગ છે, મિત્ર વર્ગ, એ જ્યારે પણ એની પોતાનો ખુશીનો દિવસ ઉજવવાનો હોય તો એના અંગત મિત્રો સાથે, એના પૂર્વ ફેમિલી સાથે, અથવા તો એના મિત્રો જ રાંચીમાં હોય હતા અને રાંચીમાં બી આજે એ જાય છે, તારે બાઇક લઈને નીકળતા જોયો છે, આપણે જે જગ્યાએ પહેલાં ચા પીવા જતો હતો એ જગ્યાએ જોયો છે, જયદેવે કીધું એ પણ બાઇક લઈને નીકળ્યો હતો અહીંયા। એટલે ધોનીનું એવું છે કે એ એક એવો ક્રિકેટર છે, ક્રિકેટર તો દેશના બધા બહુ લોકોને જોયા, મેં કપિલ દેવ પણ આજે તમે જુઓ તો કપિલ દેવના એના વખતમાં એ દરેક જગ્યાએ જુઓ, ધોની એક એવો વ્યક્તિ છે કે તમને દરેક જગ્યાએ જોવા મળશે, એના પોતાના દિવસોમાં જે ભૂતકાળના એના દિવસો હોય એની એની એને એની જે સાથે જોડાયો હોય ત્યાં પણ આપણને મહેન્દ્રસિંહ ધોની જે જોવા મળે છે એનું આગવું વ્યક્તિત્વ ઊભું કર્યું છે। હિતેશભાઈ, સમયનો અભાવ છે એટલે રોકવા માંગીશ, તુષારભાઈ એક સવાલ આપને, હવે જ્યારે વિદાય થઈ ગઈ છે તમામ ચાહકો તો કહી જ રહ્યા છે, પણ આ સાથે એક સવાલ એ પણ થાય કે અંતિમ વખત પણ શું વિદાય વખતે પણ ધોની માટે એક મેચ હોવી જોઈએ, અત્યારે તો વિદાય લઈ લીધી છે, પણ એક સવાલ આ ચોક્કસ થી, કેમ કે બહુ ઓછા આવા ક્રિકેટર હોય છે કે જેમની ફેરવેલની સાથે સાથે અંતિમ વખત તેમને પીચ ઉપર જોવાની પણ એક ખુશી જે દર્શકોમાં હોય છે। હા, એટલે દરેક ક્રિકેટર હોય, પણ ધોની એ સન્માનને હકદાર હતો કે એની એક ફેરવેલ મેચ હોવી જોઈએ, પરંતુ ધોની માટે ખાસ ફરક નહીં પડે એટલા માટે કે હું તમને એક જ ઉદાહરણ આપું કે IPLમાં ચેન્નાઈ સુપર કિંગે ધોનીની આગેવાની હેઠળ 3 ટાઇટલ જીત્યા છે, એમાં પહેલું ટાઇટલ જીત્યું ત્યારે ધોની બેચલર હતો, બીજું ટાઇટલ જીત્યું ત્યારે ધોની પતિ હતો એટલે કે એના મેરેજ થઈ ગયા હતા, ત્રીજું ટાઇટલ જીત્યું ત્યારે ધોની પિતા હતો,
એટલે કે એક બાળકનો પિતા બની ગયો હતો. એટલે હવે આપણે એમ કહી શકીએ કે ધારો કે ચેન્નાઈ ચોથું ટાઇટલ જીતે ત્યારે ધોની નિવૃત્ત ઇન્ટરનેશનલ ક્રિકેટર હોય, એટલે કે ધોની કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કાળમાં એમાં કોઈ ફરક પડવાનો નથી. એટલે એની ફેરવેલ મેચ રમાય કે ન રમાય ધોની માટે ખાસ ફરક પડતો નથી. બિલકુલ. એક અંતિમ સવાલ અતુલભાઈ, આપને જે રીતે તમામ લોકોની પ્રતિક્રિયાઓ આવી રહી છે, તેમની નિર્ણય શક્તિને લઈને હોય કે પછી તેમની ક્રિકેટ રમવાની અદાઓ હોય કે પછી કોઈ બીજાને ચાન્સ આપવાની વાત, કહી શકાય કે આ પ્રકારના એક વ્યક્તિત્વ જે ઊભું થયું હતું અત્યાર સુધીના ક્રિકેટ મેચમાં, લોકો કહી રહ્યા છે કે આવું ક્યારેય જોવા નહીં મળે, તો આપના મતે હજી આગામી સમયમાં ક્રિકેટ દરમિયાન પણ એવી કઈ જગ્યાઓ હશે કે જ્યાં ધોનીની ખોટ ચાલશે? કેમ કે તેની સાથે સાથે નિર્ણય શક્તિ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. આજે કોઈ બીજો કેપ્ટન આવે છે, તે બીજાને કેટલો ચાન્સ આપે છે, કોઈ નવી રીતે તેને બોલિંગથી લઈને આ સાથે બેટિંગથી લઈ ઘણી બધી એવી બાબતો કે જેમાં રેગ્યુલર બોલર હોય અને તેને કોઈ બીજો ચાન્સ આપી દેવામાં આવે અને એક નવો દાવ ખેલે અને મેચ જીતાડી પણ બતાવે, આવી કોઈ ખોટ આગામી સમયમાં? ના જોઈએ, વધારે વર્ષો નથી ગયા. હિતેશભાઈએ કીધું એ પ્રમાણે તમે 2011નો વર્લ્ડ કપ ફાઇનલ જોયું હશે, જ્યારે કરંટ સિચ્યુએશન હતી, ત્યારે ઇન્ડિયન ટીમની જરૂર હતી, ત્યારે પોતાની જાતને મુશ્કેલીના સમયમાં જે લીડર પોતાને ફ્રન્ટ પર મૂકીને ફોલો કરાવે છે આપણા ટેકેદારોને, એ ટીમ જીતતી હોય છે. એ પોતે આગળ ગયો અને મેચ પતાવી અને તમે એને લાસ્ટ શોટ જોયો જે સિક્સ મારી હતી શ્રીલંકા સામે, અને પછી એના ચહેરાના એક્સપ્રેશન કેટલા કામ. એટલે આમ જો કહી છે કે નિર્ણય એકવાર થઈ ગયા પછી, સ્ટ્રેટેજી ફાઇનલ થઈ ગયા પછી એના પ્રત્યે કેવી રીતે કામ કરવું, એના પર એ ફેક પ્લાન ફેલ ગયા તો બેકઅપ પ્લાન કેવો હોઈ શકે, અને એ એચિવ કર્યા પછી એને પચાવવું એટલી જ લડીને. તમે એના ચહેરા પર જે ભાવ જો, બીજો કોઈ ક્રિકેટર હોત તો કૂદ્યો હોત, આડા તેડા બેટ ફેંકી દીધું હોત, પણ એ જ પચાવીને પાછો આવ્યો અને જે વર્લ્ડ કપ જીતાડીને પાછો આવ્યો. અને ધોની આમ કહી છે કે એક સારો માણસ એ છે, ઘણો વિનમ્ર છે, અને સફળતા જ્યારે જ મળતી હોય, જ્યારે માણસ ટોપ પર હોય ત્યારે તમે વિનમ્ર હોવું જોઈએ. ધોની એ સૌથી મોટો દાખલો છે કે જ્યારે માણસ ટોપ પર હોય ત્યારે યુ શુડ બી મોર પોલાઇટ એન્ડ યુ શુડ બી, તમારા પગ જમીન પર હોવા જોઈએ. તો દરેક ક્રિકેટરોએ ખાસ કરીને જોવા જોઈએ, યંગસ્ટરોએ, કે ક્રિકેટ રમતી વખતે જ્યારે સફળતાના શિખરે હતો ત્યારે એ કેવું વર્તન કરે છે. અને આ એટલે જ આપણે આટલી બધી વાતો કરી શકીએ કે આટલો મહાન ક્રિકેટર, ઘણા બધા ક્રિકેટરો મહાન ક્રિકેટરો થઈ ગયા, પણ એક માણસ મહાન હોવો જરૂરી છે. તો ઘણા ઓછા ક્રિકેટરો જે માણસ સારા હોય છે, ધોની એમાંનો છે. એના પગ હંમેશા જમીન પર હતા અને નિર્ણય શક્તિ, પોતાની જાતને ફ્રન્ટ પર મૂકવી, લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ, આ લીડરની એક મોટી ખાસિયત હોય છે. એ નિર્ણય શક્તિ આ વિરાટ કોહલી પણ હવે લઈ રહ્યો છે. તમે જોયું છે હિતેશભાઈએ કીધું કે એના પર ફોલો કરી રહ્યો છે. સફળતા બધા વચ્ચે વહેંચવી અને મુશ્કેલીનો સમય અને જવાબદારીઓ પોતાના શિરે લેવી, એક લીડરનો આ એક પોઈન્ટ હોય છે, ખાસ લક્ષણ હોય છે. આ ધોની માતો જોઈ જાણવી. બીજી એક વાત કહી દઉં કે રાંચીમાં જન્મેલો ક્રિકેટર આજે ચેન્નાઈ અને તમિલનાડુનો એક પ્રિય ક્રિકેટર થઈ ગયો. બ્લ્યુમાંથી યલો ટી શર્ટ, આજે ધોનીને યલો ટી શર્ટમાંથી ચેન્નઈના લોકો જે રીતે સ્વીકારે છે એ એનું આગવું સ્થાન બતાવે છે. એ પલદો પલકાર નહીં, એ હર વક્ત કા શાયર હૈ, ના મીટને વાલા શાયર હૈ, હંમેશા યાદ રખને વાલા શાયર હૈ. ક્યા બાત, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાવા બદલ. તો મહેન્દ્રસિંહ ધોની કે જેને લઈને ઘણી બધી તેમની અંગત જીવનની વાતો ફિલ્મી પડદા પર ભલે આવી હોય, પરંતુ તેમને જોવાની એક ચાહ છે કે જે પીચ ઉપર હોય અને ત્યારે તે રમતા હોય અને એ જ કોમેન્ટ્રી સાથે લોકો તેમને જુએ, પરંતુ હવે કદાચ જોવા નહીં મળે. પણ હા, ભૂતકાળની એવી ઘણા બધા તેમના નિર્ણયો અને તેમની ઘણી બધી મેચ કે જે દર્શકો માટે હંમેશા માટે યાદગાર બની રહેશે. તો આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું. નમસ્કાર.